જામનગરમાં મહોરમને અનુલક્ષીને ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાની આગેવાનીમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું. સિટી એ પોલીસ સ્ટેશનના પીઆઈ નિકુંજસિંહ ચાવડા સહિતના અધિકારીઓ તથા સ્ટાફ દ્વારા દરબારગઢ, પાંચાટડી, પંટડીવાર, મોટાપીર ચોક, ખોજાગેટ, કિસાન ચોક, ખંભાળિયા ગેટ, હવાઈ ચોક, માંડવી ટાવર, બર્ધન ચોક સહિતના વિસ્તારોમાં ભ્રમણ કરી કાયદો વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. જામનગરમાં તંત્ર દ્વારા અણધડ રીતે સ્પીડ બ્રેકર બનાવવામાં આવતા હોવાની રાવ છે. પ્રદર્શન ગ્રાઉન્ડ પાસે સ્પીડ બ્રેકરને કારણે ટુ વ્હીલર સવાર દંપતી અકસ્માતનો ભોગ બનતા વાહનમાંથી ઉથલી પડતા ગંભીર ઇજા થવાથી ચંદ્રિકાબેન જયેશભાઈ ખાણધર નામના મહિલાનું મૃત્યુ નિપજ્યું છે. શું આ મૃત્યુની જવાબદારી સત્તાધીશો લેશે એવી પણ ચર્ચા છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં મોટા નેતાઓના આગમન વખતે પ્રોટોકોલ મુજબ તેમના રૂટ પરના સ્પીડ બ્રેકરો તોડી નાખવામાં આવે છે, પરંતુ એ પછી તાત્કાલિક નવા સ્પીડ બ્રેકરો બનતા નથી અને પછી અચાનક તંત્ર દ્વારા રાતોરાત સ્પીડ બ્રેકર બનાવી દેવાય છે, જેને પગલે ઘણા વાહન ચાલકો અકસ્માતનો ભોગ બનતા હોય છે. સ્પીડ બ્રેકર પણ વૈજ્ઞાનિક અભિગમ વગરના અને ઝીબ્રા પટ્ટા વગરના બનતા હોવાની ફરિયાદ છે. ઝીબ્રા પટ્ટા વગરનું સ્પીડ બ્રેકર વાહન ચાલકને ધ્યાને ન આવે અને અકસ્માત થાય તો એ જવાબદારી કમિશનર સહિતના અધિકારીઓની થાય કે નહીં. સામાન્ય લાગતી આ બેદરકારી કોઈ નાગરિક માટે જીવલેણ સાબિત થઈ શકે છે. ગઈકાલની ઘટના તેનો પુરાવો છે. જામનગરમાં ખોજાનાકા વિસ્તારમાં ખોજા મુસ્લિમ સમાજ દ્વારા મોહરમ પર સળગતા અંગારા પર ચાલવાની પરંપરા છે. યુવાનો દ્વારા હઝરત ઇમામ હુસેનની શહાદતની યાદમાં અંગારા પર ચાલી ધમાલ લેવામાં આવે છે. આજે પણ આ પરંપરા જળવાઈ રહી છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.